હેલો ફ્રેન્ડ્સ, ગઈકાલે આપણે ફર્સ્ટ ચેપ્ટર ની અંદર ધ્યાન વિશે સમજ્યા, ધ્યાનનો અર્થ અને એના લક્ષણો જોયા. આજે આપણે ધ્યાનના નિર્ધારકો એટલે ઘટકો જોઈશું. હવે ધ્યાનના નિર્ધારકો એટલે જે ધ્યાન ખેંચવામાં મદદરૂપ હોય એવા ઘટકો. કોઈ વસ્તુ અમારું ધ્યાન કેવી રીતે અથવા કેમ ખેંચે છે, એવી કઈ વસ્તુઓ છે કે જે એની અંદર રહેલી છે જે અમારું ધ્યાન ખેંચે છે, તો આજે આપણે એના વિશે સમજીશું. તો ધ્યાનના નિર્ધારકો વિશે હવે થોડું સમજીએ. ધ્યાન કોઈ એક ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે આકર્ષાય છે, બરાબર? આ વસ્તુ તમે બી જાણો છો કે ધ્યાનનું લક્ષણ શું છે, કે કોઈ એક ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે જ આકર્ષાય અથવા અમુક ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે જ આકર્ષાતું હોય છે. ધ્યાન કોઈ એક વસ્તુ, બનાવ, ઘટના કે વ્યક્તિ પ્રત્યે શા માટે આકર્ષાય છે? કોઈક તો કારણ હશે આ આકર્ષણનું. કયા ઘટકો તેના માટે જવાબદાર છે? વસ્તુના ઉત્પાદકો, વસ્તુની જાહેરાત કરનાર અને વસ્તુનું વેચાણ વધારવા માટે પ્રદર્શન યોજનાર આયોજકો માટે આ બાબત ખૂબ જ અગત્યની છે, બરાબર? કોઈ વસ્તુ વેચવી હોય ત્યારે ગ્રાહકોનું ધ્યાન આકર્ષવું પડે. કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્નનો જવાબ સમજાવવો છે તો વિદ્યાર્થીનું પહેલા ધ્યાન કેન્દ્રિત કરવું પડે વસ્તુ ઉપર, ત્યારબાદ જ વસ્તુ સમજાવી શકાય, ટોપિક સમજાવી શકાય, બરાબર? તો એવી કઈ કઈ વસ્તુઓ છે કે જે ધ્યાન ખેંચે છે, આપણે એનો અભ્યાસ કરવો પડે. ધ્યાનને આકર્ષિત કરનારા નિર્ધારકો બે પ્રકારના છે, બરાબર? જુઓ કયા કયા છે, વસ્તુલક્ષી અથવા બાહ્ય નિર્ધારકો અને બીજા વ્યક્તિલક્ષી એટલે આંતરિક નિર્ધારકો. આજના વિડીયોની અંદર હું તમને વસ્તુલક્ષી એટલે કે બાહ્ય નિર્ધારકો સમજાવીશ. તો જુઓ, ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો કોઈ પણ વસ્તુ કે પદાર્થના રંગ, કદ કે આકાર સાથે સંકળાયેલા ઘટકોને વસ્તુલક્ષી નિર્ધારકો કે ઘટકો કહે છે, બરાબર? વસ્તુઓ હોય કે પદાર્થ હોય, એનો જે રંગ છે, એનો જે કદ છે, એનો જે આકાર, એટલે બાહ્ય ગુણધર્મો. ટૂંકમાં યાદ રાખો કે વસ્તુના જે બાહ્ય ગુણધર્મો છે અને એની સાથે જે સંકળાયેલા ઘટકો છે એને વસ્તુલક્ષી નિર્ધારકો કે ઘટકો કહેવામાં આવે છે. તો વસ્તુલક્ષી નિર્ધારકો કયા કયા છે, કયા કયા વસ્તુલક્ષી નિર્ધારકો અમારું ધ્યાન ખેંચે છે? તો ઉદ્દીપકની તીવ્રતા, અહીંયા ઉદ્દીપક એટલે એમ યાદ રાખો કોઈ વસ્તુ છે, બરાબર? કોઈ પોસ્ટર છે, કોઈ વસ્તુ છે, કોઈ પદાર્થ છે, બરાબર? ઉદ્દીપકની તીવ્રતા કે પદાર્થ કેટલું તીવ્ર છે. દાખલા તરીકે ફૂલની વાત કરીએ, ફૂલની સુગંધની વાત કરીએ, તમે ફૂલની સુગંધ જો વધુ તીવ્ર હશે તો તમારું ધ્યાન ઓટોમેટિકલી કેન્દ્રિત કરશે. પરફ્યુમ હોય તો એની તીવ્રતા વધારે હોય છે તો તમારું ધ્યાન કેન્દ્રિત થાય છે. ઉદ્દીપકનું કદ, બરાબર, વધારે મોટી સાઇઝનું હોય તો ત્યાં વધારે ધ્યાન જાય, પણ બધા મોટી સાઇઝના હોય ને એક નાનું સાઇઝનું હોય તો ત્યાં નાના કદની વસ્તુ ઉપર ધ્યાન જતું હોય છે. પછી વિષમતા એટલે કંઈક જુદાપણું, પછી ગતિશીલતા એટલે સ્થિરતા નહીં પણ ગતિશીલતા, બરાબર? સ્થિર હોય તો ધ્યાન ન જાય પણ ગતિમાં હોય તો ધ્યાન જાય. પછી પરિવર્તન એટલે ફેરફાર થયા કરે. પછી નવીનતા એટલે કંઈક નવું. પછી પુનરાવર્તન, ઉદ્દીપકનું પુનરાવર્તન એટલે વારે ઘડીએ રિપીટ થતું હોય એવું. અને ઉદ્દીપકનો રંગ, બરાબર, રંગો પણ આંખોને આકર્ષતા હોય છે, ગરમ રંગો હોય, ઠંડા રંગો હોય, બરાબર? હવે આ નિર્ધારકો યાદ રાખવા માટે તમે આ એક લાઈન યાદ રાખો, પરી કે તીન રંગ વિપુલ, બરાબર? હવે આનું શોર્ટ ફોર્મ કેવી રીતે, આનું ફૂલ ફોર્મ કેવી રીતે કરીશું? તો જુઓ, પરી ફોર પરિવર્તન, કે ફોર કદ, તીન ટી ફોર તીવ્રતા, ન ફોર નવીનતા, ર ફોર રંગ, ગ ફોર ગતિશીલતા, વ ફોર વિષમતા, ઉ ફોર પુનરાવર્તન અને લ નો કોઈ ઉપયોગ નથી. એટલે આ શોર્ટ ફોર્મ છે, તમારે આ પ્રશ્નને યાદ રાખવું છે એટલા માટે તમે આ શોર્ટકટ કીનો ઉપયોગ કરજો, પરી કે તીન રંગ વિપુલ, બરાબર? તો હવે બધા નિર્ધારકોને ધ્યાનથી સમજીએ તો એમાં પહેલો નિર્ધારક આવે છે ઉદ્દીપકની તીવ્રતા, બરાબર? ઉદ્દીપકની તીવ્રતા સમજો, ઓછી તીવ્રતા વાળા ઉદ્દીપકોની તુલનામાં વધુ તીવ્ર ઉદ્દીપકો તરત જ ધ્યાન ખેંચે છે, બરાબર? કે કોઈ બી ઉદ્દીપક હોય, મેં તમને પહેલા બી સમજાવ્યું કે ફૂલની સુગંધની વાત કરતા હોઈએ અને પરફ્યુમની વાત કરતા હોય તો પરફ્યુમ વધારે ધ્યાન ખેંચશે, જ્યારે ફૂલ નજીક હશે તો જ વધારે ધ્યાન ખેંચી શકશે. જોકે ફૂલની સુંદરતા બી છે અને સુગંધ છે એટલે વધારે પડતા લોકો ફૂલ તરફ જ આકર્ષાશે, બરાબર? તો તીવ્રતા ઉપર ડિપેન્ડ કરે છે આકર્ષણ. દાખલા તરીકે મકાનમાં ડોરબેલના અવાજ કરતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સનો સતત અને ઊંચી તીવ્રતા વાળો અવાજ સૌનું ધ્યાન ખેંચે છે, બરાબર? તમારી જે ડોરબેલ છે ઘરની, એનો અવાજ નોર્મલ છે, પણ જો 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સનો અવાજ આવે તો તરત જ તમારું ધ્યાન ખેંચાય છે. તે જ રીતે વીજળીના 40 વોલ્ટના બલ્બના બદલે 500 વોલ્ટનો બલ્બ પ્રકાશની તીવ્રતાને કારણે વધુ ધ્યાન ખેંચે છે, બરાબર? બોક્સ લાઇટ હોય, હેલોજન હોય તો ત્યાં તમારું ધ્યાન વધારે છે, પણ એક નાનકડું બલ્બ એની સામે રાખવામાં આવે તો ત્યાં તમારું ધ્યાન જતું
નથી. અહીંયા એક ઉદાહરણ આપ્યું જ છે, ફોટો દ્વારા પણ તમે સમજી શકો. બંધ બલ્બ છે તો ખાસ ધ્યાન ન જાય, પણ પ્રકાશિત બલ્બ તરફ વધારે ધ્યાન જાય છે. એવી જ રીતે ફૂલની સુગંધ જો વધારે તીવ્ર હોય તો આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે, આકર્ષાય છે. ત્યારબાદ આવે છે ઉદ્દીપકનું કદ. નાના કદના પદાર્થ કરતાં મોટા કદના પદાર્થ કે વસ્તુ ત્વરિત ધ્યાન ખેંચે છે. જેમ કે પતંગ વેચતી દુકાને વિશાળ કદનો પતંગ અને દવાની દુકાને લટકાવેલી મોટા કદની કેપ્સ્યુલ સૌનું ધ્યાન ખેંચે છે. બરાબર, જ્યારે તમે ઉત્તરાયણના સમય પતંગ લેવા જાઓ ત્યારે એક મોટી પતંગ લટકાવેલી હોય તો ત્યાં તરત જ ધ્યાન જાય કે આ પતંગની દુકાન છે. મેડિકલ સ્ટોરમાં જે ગ્રીન કલરની અથવા કોઈ પણ રંગની જે પ્લસની નિશાની અથવા કેપ્સ્યુલ પર સૌનું પહેલા ધ્યાન જતું હોય છે, અહીંયા આ સ્લાઇડની અંદર જ્યારે તમે ભણી રહ્યા છો તો અહીંયા ઉપર ઉદ્દીપકનું કદ એ હેડિંગ પણ તમારું ધ્યાન ખેંચે છે. બરાબર, તમે કોઈ બી વસ્તુ જોતા હોય છે તો એના કદને લીધે પણ ધ્યાન ખેંચાતું હોય છે. અહીંયા જે ડેઇલી ન્યૂઝ લખ્યું છે એ મોટા અક્ષરોમાં છે તો ત્યાં વધારે ધ્યાન જાય. પછી નેશન વાઇડ ફૂડ રિકોલ અફેક્ટ થાઉઝન્ડ્સ, બરાબર, આવી રીતે પછી હજી નાના અક્ષર હશે તો ત્યાં અમારું ખાસ ધ્યાન જશે નહીં. એવી જ રીતે અહીંયા બિલ્ડિંગમાં પણ જુઓ, આખી બિલ્ડિંગ નોર્મલ છે પણ વચ્ચે એક જે પટ્ટો છે મોટો છે તો ત્યાં પહેલા ધ્યાન જતું હોય છે, તો ઉદ્દીપકનું કદ પણ ધ્યાન ખેંચતું હોય છે. ત્યારબાદ ઉદ્દીપકની વિષમતા. વિષમતા એટલે અલગાપણું, કંઈક અલગ થવું. બરાબર, ઉદ્દીપકો પરસ્પર સમાન હોય તેના કરતા વિરોધાભાસી હશે તો તે જલ્દીથી સૌનું ધ્યાન ખેંચે છે. આફ્રિકાના હપ્સી સાથે જતી ગોરી સ્ત્રી બધાના ધ્યાનનું આકર્ષણ બને છે. બરાબર, કે ઉદ્દીપકમાં વિષમતા હોવી જરૂરી છે, તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, તો વિષમતા હોય ત્યારે તરત જ ધ્યાન ખેંચાતું હોય છે. એવી રીતે અહીંયા સપોઝ હું સ્લાઇડની અંદર રંગો બદલી દઉં, વિષમ રંગો રાખું તો બી તમારું ધ્યાન આકર્ષાશે. અમુક વખતે વિષમ રંગો મદદરૂપ થતા હોય છે ધ્યાન ખેંચવામાં, તો અમુક વખતે એ જ વિષમ રંગો ચીડિયાપણાનો સ્વભાવ પણ ઉત્પન્ન કરતા હોય છે. માટે વિષમતા દર વખતે પોઝિટિવ રિઝલ્ટ નથી આપતી, એ પણ વસ્તુનું ધ્યાન રાખવું. ત્યારબાદ ઉદ્દીપકની ગતિશીલતા. ગતિશીલ એટલે એક્શનમાં રહેવું, સ્ટોપ નહીં થઈ જવું, સ્થિર ન રહેવું. સ્થિર પદાર્થ કરતાં ગતિશીલ ઉદ્દીપક જલ્દીથી સૌનું ધ્યાન આકર્ષે છે. સ્થિર ઉભેલા વાહનની તુલનાએ ગતિશીલ વાહન અને ડાળ પર બેઠેલા પક્ષી કરતાં ઉડતું પક્ષી કે આકાશમાં ઉડતું વિમાન તરત જ ધ્યાન આકર્ષે છે. તમે ઘણી વખત શોપ્સ ઉપર જોયું હશે, તમે કોઈ ક્યાંક બહાર જશો તો શોપની બહાર સાંજના સમયે જે લાઇટ હશે ને એ ફક્ત ઓન નહીં હોય, પણ લાઇટમાં ડિઝાઇનો ચેન્જ થતી હોય છે. એક જગ્યાએથી બંધ થઈને બીજી જગ્યાએ સળગતી હોય છે, તો એ જે લાઇટની ગતિશીલતા હોય છે તરત જ તમારું ધ્યાન ત્યાં ખેંચાય છે કે હા, કંઈક લાઇટની શોપ છે. બરાબર, તો આ ગતિશીલતા પણ ધ્યાન ખેંચતી હોય છે. બેઠેલું પક્ષી કરતાં ઉડતું પક્ષી અથવા ઉડતું વિમાન વધારે ધ્યાન ખેંચતું હોય છે. બરાબર, ત્યારબાદ ઉદ્દીપકમાં પરિવર્તન. હવે ઉદ્દીપકમાં પરિવર્તન, કે જે ઉદ્દીપક છે નોર્મલી સેમ ટુ સેમ રહેતું હોય છે, પણ કોક વાર એ બદલાઈ જાય તો તરત જ ધ્યાન ખેંચાય. બરાબર, અત્યાર સુધીની સ્લાઇડમાં બધામાં ઉપર અક્ષરો આવતા હતા, અહીંયા મેં નીચે લખ્યા છે, તો તમારું ધ્યાન તરત જ કેન્દ્રિત થશે ત્યાં. પરિસ્થિતિમાં અચાનક આવતો ફેરફાર ધ્યાન આકર્ષવામાં અગત્યનો ભાગ ભજવે છે. દાખલા તરીકે દરરોજ મોડી આવતી ટ્રેન ક્યારેક સમયસર કે સમય કરતા વહેલી આવે તો બધાનું ધ્યાન આકર્ષે છે. વધારે હવા ફેંકતો પંખો અચાનક બંધ પડી જાય તો પણ બધાનું ધ્યાન આકર્ષે છે. બરાબર, તો આ પરિવર્તનને લીધે પણ ધ્યાન આકર્ષાતું હોય છે. ત્યારબાદ આવે છે ઉદ્દીપકમાં નવીનતા. નવીનતા એટલે કંઈક નવું થવું. દાખલા તરીકે આપણે નોર્મલી જે પહેલા કપડાં પહેરતા હતા નોર્મલી પહેરીએ છીએ, પણ એક વખત કોઈ એક્ટરે ફાટેલું જીન્સ પહેર્યું તો ત્યારથી એ ફેશનમાં આવી ગયું, કંઈક નવું બની ગયું, તો નવીનતા પણ ધ્યાન ખેંચતી હોય છે. સર્વસામાન્ય સ્થિતિમાંથી કોઈ નવીન સ્થિતિ સર્જાય તો તે બધાનું ધ્યાન આકર્ષે છે. દાખલા તરીકે પેન્ટ શર્ટ પહેરીને આવતા શિક્ષક કોઈ દિવસ લેંગો જબ્બો પહેરીને આવે તો તે પણ બધાના ધ્યાનનું આકર્ષણ બને છે. હવે અહીંયા જે ક્લાસરૂમની વાત કરી છે મેં, કે પહેલાં જે જૂની પદ્ધતિ હતી, પણ જો આ બ્લેકબોર્ડની જગ્યાએ જ્યારે પ્રોજેક્ટર આવે છે ત્યારે બધાનું ધ્યાન આકર્ષાય છે. જ્યારે બ્લેકબોર્ડ છે ત્યારે ખાસ લોકોનું ધ્યાન હવે આકર્ષાતું નથી. જૂની ટેકનોલોજીની જગ્યાએ હવે નવી ટેકનોલોજી આવી, તો નવા તરફ વધારે ધ્યાન ખેંચાય છે, જે આ ફોટો દ્વારા સાબિત થાય છે. બરાબર, એટલે નવીનતા પણ ધ્યાન ખેંચતી હોય છે. ત્યારબાદ આવે છે ઉદ્દીપકમાં પુનરાવર્તન અથવા ઉદ્દીપકનું પુનરાવર્તન. હવે પુનરાવર્તન એટલે રિપીટેશન થવું કોઈ વસ્તુનું. એકના એક ઉદ્દીપકને વારંવાર રજૂ કરાય તો તે ધ્યાન આકર્ષે છે. દાખલા તરીકે ચૂંટણી વખતે ટીવી કે રેડિયો પર અનેક વાર એક જ બાબત રજૂ થાય છે, તેથી એકાદ વાર તો લોકોના ધ્યાન પર આ વિગત આવી શકે છે,
આમ પુનરાવર્તન એ ધ્યાન આકર્ષણનું એક પરિબળ બને છે. બરાબર, કે ટીવી રેડિયોની વાત કરતા હોઈએ તો તમે જોયું હશે કે એકની એક એડ વારે ઘડી આપતા હોય છે, જેથી લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય અને કોઈ એક વખત જો સાંભળી જાય તો તરત જ એ વ્યક્તિ તેના તરફ પ્રેરાય અથવા આકર્ષાય, તો એ પુનરાવર્તન પણ ધ્યાન ખેંચતું હોય છે. હવે અહીંયા તમે બિલ્ડિંગ જુઓ, બિલ્ડિંગ તરફ ધ્યાન આકર્ષાય એટલા માટે પટ્ટાઓનું વારે ઘડી પુનરાવર્તન થયું છે. રસ્તા ઉપર જે રોડ ક્રોસ કરવાની નિશાનીઓ છે એના તરફ ધ્યાન આકર્ષાય એટલા માટે પટ્ટીઓનું રિપીટેશન થયું છે. ત્યારબાદ ડિઝાઇન બહુ સારી લાગે એટલા માટે આ સ્તંભોનું રિપીટેશન થયું છે. બરાબર, અને પછી આ ડિઝાઇન તરફ બધાનું ધ્યાન જાય એટલા માટે પણ એની અંદર પુનરાવર્તન કરવામાં આવે છે. તો આ પ્રકારનું પુનરાવર્તન ઘણી વખત ધ્યાન આકર્ષાતું હોય છે. તો હવે ધ્યાનનો છેલ્લો ઘટક એટલે ઉદ્દીપકનો રંગ એ જોઈએ. તો આધુનિક સમયમાં જાહેરાત દ્વારા પ્રચાર માટે માત્ર સફેદ કે કાળા રંગ નહીં પણ ઘાટા અને ઘેરા અને વિવિધ રંગો વાળી વસ્તુઓનો ઉપયોગ કરી લોકોના ધ્યાનને ઝડપથી આકર્ષવામાં આવે છે. બરાબર, હવે રંગો પણ આકર્ષતા હોય છે. યલો કલરના બેકગ્રાઉન્ડ ઉપર રેડ કલર રાખી દો તો તરત જ તમારી આંખો ખેંચાશે. બરાબર, તો એવી રીતે રંગોનો ઉપયોગ કરીને લોકોનું ધ્યાન ખેંચવામાં આવે છે, ગ્રાહકોનું ધ્યાન ખેંચવામાં આવે છે. સફેદ અથવા કાળા રંગના વર્તમાન પત્રમાં રંગીન તસવીરો આકર્ષક લાગતા બધા વાચકોનું ધ્યાન આકર્ષે છે. એક્ઝામ્પલ આપું તમને કે તમે ન્યૂઝપેપર વાંચી રહ્યા છો અને અચાનક જ કોઈ મૂવીનું પોસ્ટર આવ્યું, કાં તો કોઈ જ્વેલરીનું, કાં તો કોઈ કાર, મોબાઈલ, લેપટોપ, બરાબર, એ વગેરે પ્રોડક્ટ્સ છે, એ પ્રોડક્ટ્સ તરત જ તમારું ધ્યાન કેમ આકર્ષે છે? કારણ કે રંગીન ચિત્રોમાં હોય છે એટલા માટે તમારું ધ્યાન આકર્ષાય છે. પોસ્ટરો પુસ્તકોના મુખપૃષ્ઠ સુંદર રંગીન કલાત્મક રીતે રજૂ થતા ખરીદનાર તે વસ્તુ ખરીદવા પ્રેરાય છે. હવે અહીંયા જે ડેટોલનું હેન્ડવોશ તમે જોઈ રહ્યા છો, બરાબર, એમાં પણ જુઓ જુદા જુદા રંગ, એનું રંગ પણ ફિક્સ છે ને મોટાભાગે ડિઝાઇન પણ ફિક્સ છે. એનું જે સિમ્બોલ છે, સિમ્બોલ જોઈને જ તરત જ એક પ્રોડક્ટ યાદ આવી જાય કે આ ડેટોલનું પ્રોડક્ટ છે. બરાબર, એવી જ રીતે કોઈ પણ ટૂથપેસ્ટ હશે ને તો મોટાભાગના ટૂથપેસ્ટનું જે ઉપરનું પડ હોય છે એ રેડ કલરનું હોય છે, કોલગેટ, ક્લોઝઅપ, ડાબર રેડ પેસ્ટ, તો ઉપરના જે પોસ્ટર મોટાભાગે રેડ હોય છે, ભલે પછી અંદર પેસ્ટ કયા બી કલરનું હોય પણ ઉપરથી એવી રીતે રંગ લગાવવા રંગનો ઉપયોગ કરવામાં આવે છે જેથી બધાનું ધ્યાન આકર્ષાય. તો આ રીતે ધ્યાનના વસ્તુલક્ષી એટલે બાહ્ય નિર્ધારકો કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને સમજણ પડી હશે. આજના વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત થઈ છે, માટે તમારા મિત્રોને શેર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી પહોંચાય. અને આજે છેલ્લી સ્લાઇડ પણ એક વિવિધતાવાળી છે, તમારું ધ્યાન ખેંચાય એ રીતની છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો ટી અને વાયનું કદ મોટું છે. બરાબર, પછી એનું રંગ બદલાઈ ગયું, પછી નવીનતા આવી ગઈ. ડેઇલી સિમ્પલ હોય છે પણ આજે સિમ્પલ નથી, એ નવીનતા છે. બરાબર, પુનરાવર્તન ભલે નથી થયું પણ તેમ છતાં બી મોટાભાગના નિર્ધારકો આમાં વપરાયા છે. તો એ રીતે ધ્યાનના નિર્ધારકો કામ કરતા હોય છે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. જય હિન્દ.